કેમ છો ફૂડી મિત્રો? મજામાં ને? મજામાં ના હોય તો આજે મોજ કરાવી દઈએ અને મજા પણ લાવી દઈએ. આજે આપણે એક એવું યુનિક ફૂડ લાવ્યા છે. આજે આપણે ઊભા છે નિકોલમાં, એસપી રિંગ રોડથી ગંગોત્રી સર્કલ જતા વચ્ચે. ઢોસા છે, ભાજીપાઉં છે અને પુલાવ છે. ઢોસા સુરતના જે પ્રખ્યાત છે ત્યાંના સ્પેશિયલિસ્ટ ઢોસા છે, ચૂલા ઢોસા છે, અલગ અલગ ટાઈપની પુલાવ છે અને ભાજીપાઉં છે. મેજોરિટી વાત કરીએ ને ભાજીમાં પટ્ટી પાઉં જ રાખે છે અને પુલાવ જે સુરતમાં આપે છે જોડે ચટણી સાથે, એ ચટણી સાથે જ આપે છે. તો આજે આપણે વાત કરીએ ને તો આયા છે ક્વોલિટી કિંગ રજવાડી ઢોસા. ઘણા સારા ઢોસા બનાવે છે. અંદરનું ઇન્ટિરિયર પણ બતાવીશું, ગામઠી છે. તો વધારે ટાઈમ વેસ્ટ ના કરીએ, ચાલો આપણે અંદર જઈએ. દર્શક મિત્રો, આપણે આવી ગયા છે અંદર અને જે ક્વોલિટી કિંગ ઢોસા રજવાડી ઢોસાના ઓનર જસ્ટ આપણા બાજુમાં બેઠા છે. તો બધી માહિતી એમના જોડે પૂછે, ટાઈમિંગ શું છે, કેટલા ટાઈમ જો સ્ટાર્ટઅપ કર્યા. તો સૌ પ્રથમ તો અમારા જે દર્શક મિત્રો છે એમને તમારું નામ જાણવું હોય તો નામ કહેજો ને. મારું દીપ પટેલ નામ છે. કેમ છો દીપભાઈ? બસ. હવે આપણે ક્વોલિટી કિંગ રજવાડી ઢોસા છે, કઈક નામ છે, યુનિક છે, એટલે શું છે? એટલે ક્વોલિટી કિંગ એટલે શું? એક્ચ્યુઅલમાં જે ક્વોલિટી સુરતમાં મળે છે અહીંયા બહુ ઓછા લોકો આપે છે. બરોબર. સુરતની અંદર જેને ઢોસા ખાધા છે એમને બીજો ક્યાંય ઢોસા ખાવા પસંદ નથી. તમે એકવાર અહીંયા આવશો તો તમને ખુદને ફિલિંગ થશે કે ના, જે ટેસ્ટ સુરતમાં મળે છે એ જ ટેસ્ટ. શું વાત છે! હવે આપણે એટલે શું, તો ચૂલા ઢોસા રાખો છો કે કેટલી ટાઈપના ઢોસા? આપણે મારી પાસે ઢોસામાં 50 કરતા વધારે વેરાયટીઝ છે. બરોબર છે. અને ટોટલી ચૂલા ઢોસા જ મળે છે. શું વાત છે! અને ઢોસા જોડે બીજી કઈ કઈ વસ્તુ આપણે પ્રોવાઈડ? ઢોસાની સાથે પાઉંભાજી છે, પુલાવ છે. પુલાવની સાથે અમે ચટણી આપીએ છીએ અને પાઉંભાજીમાં અમે સુરતમાં જે પત્તી પાઉ મળે છે એ જ વસ્તુ અમે અહીંયા. બરોબર. મેજોરિટી વાત કરીએ આપણે નિકોલ વિસ્તારમાં, ઢોસા છે આ બધી ઘણી બધી જગ્યાએ છે. પણ આપણું એવું યુનિક શું છે કે કસ્ટમર એકવાર આવે તો એને ફરતી વખત આવવાની ઈચ્છા છે. ટેસ્ટ જે પણ અહીંયા ખાશે એકવાર એકવાર આવશે મારી સ્વરીતી. શું વાત છે! અને બીજું કે ભાજી અને પુલાવમાં પણ કંઈક અલગ વિશેષતા છે કે બધાથી અલગ છે? 100% અલગ વસ્તુ. એટલે શું હોય છે એમાં? પાઉંભાજીની અંદર આપણા અમદાવાદમાં જે પાઉંભાજી મળે છે એની કરતા ડિફરન્ટ પાઉંભાજી છે મારી પાસે. બરોબર. રેડ અને ગ્રીન બે અલગ અલગ પાઉંભાજી અને ટેસ્ટ પણ તમને અલગ જ મળશે. બરોબર. ગ્રીન પાઉંભાજીની અંદર મોસ્ટલી ગ્રીન વેજીટેબલ્સ જ યુઝ થાય છે. બરોબર. એની ટેસ્ટ તમે એકવાર કરશો તો તમે ચાહક થઈ જશો. શું વાત છે! જે ના ખાતો એ પણ ખાતા થઈ જાય. તો આપણે પુલાવની વાત કરીએ તો પુલાવમાં શું ડિફરન્ટ છે? પુલાવમાં ડિફરન્ટ એ છે કે હું પુલાવમાં સાથે ચટણી આપું છું. ઘણા લોકોને પુલાવ ખાવો એ કોરો લાગતો, તમે ચટણી સાથે ખાશો તો તમને કોરી ફિલિંગ નહીં આવે. તમે જે ડ્રાય પુલાવ ખાતા હોય, ઘણાને તકલીફ થતી હોય કે કોરું ગળામાં ઉતારવું. બરોબર. એની સાથે કંઈક લિક્વિડ દેતા હોય એની સાથે ચટણી પ્રોવાઈડ થાય, તમને એની સાથે ખાશો બહુ જ ડિફરન્ટ ટેસ્ટ આવે. એટલે આ બધું સુરતમાં વધે. ટોટલી સુરત. એટલે તમે સુરતનો જે ટેસ્ટ છે અમદાવાદમાં, અમદાવાદની જે પબ્લિક છે એને ચસ્કો લગાવવા લઈને આવ્યા છે. એક વાર ખાય ને બીજી વખત આવે. હવે એક વાર ખાય ને બીજી વખત આવે એના માટે લોકેશન ની જરૂર પડે. તો અમારા જે દર્શક મિત્રો જે ઘરે બેઠા છે, કદાચ અહીંયા એમને એનું ફૂડ ટ્રાય કરવું હોય તો લોકેશન બતાવી દેજો ને. લોકેશન મારું ગંગોત્રી સર્કલ થી રિંગ રોડ તરફ તમે આવશો ત્યાં રસ્તામાં જે હિંડવાની સાઈડ છે એની બિલકુલ સામે જ ક્વોલિટી કિંગ રજવાડી ઢોસા. બરોબર. હવે નિકોલમાં આવેલું છે આપણે લીલીવાડીની જસ્ટ બાજુમાં. લીલીવાડીની જસ્ટ. અને ટાઈમિંગ ની વાત કરીએ તો ટાઈમિંગ સાંજે 7 વાગ્યાથી લઈને રાત્રે 11:30. 7 થી 12 તમે મોજ કરો, આવવાનું મોજ કરો એમ ને. અને આપણે સ્ટાર્ટઅપ કર્યા કેટલો ટાઈમ થયો છે? મારે સ્ટાર્ટઅપ કર્યા મારે 4th મહિનો છે. 4th મહિનો છે. અને રિસ્પોન્સ કેવો છે? રિસ્પોન્સ બહુ જ સારો. એની વાત કરીએ તમે જોઈ શકો મેજોરિટી પબ્લિક ફૂલો ફૂલ. અમે આયા ત્યારના પબ્લિક આવે છે 8 વાગે, બિલકુલ નોર્મલ ભીડ હતી પણ હમણાં ફૂલ થઈ ગયું છે. અને કઈક ઇન્ટિરિયર પણ તમારું બધાથી યુનિક છે ને અલગ છે. ટોટલી અહીંયા નિકોલ ની અંદર ખાસી બધી હોટલ્સ છે. જે પહેલી હોટલ્સ મારી એવી છે કે તમને ઇન્ટિરિયર થી લઈને ફૂડ સુધી તમે ફૂલ મજા માણી શકો. આમ રજવાડું ટાઈપ છે, આમ વાસ વાળું. જમીનમાં પણ નજર કરશો પણ તમને ડિફરન્ટ લાગશે, ઉપર નજર કરશો તો પણ. આજે હવે અમારે ટ્રાય કરવું અને અમારા દર્શક મિત્રો ને ઘરે બેઠા કઈ જોવું હોય નવું સુરત નું સ્પેશિયલી બધી વસ્તુ, તો આજે શું અમને ટ્રાય કરાવશો અમારા દર્શક મિત્રો ને શું બતાવવું?
હું તમને અહીંયા મહેસૂલ ઢોસા છે, ગોટાળો છે, મારો પુલાવ છે અને પાઉંભાજી, ચાર વસ્તુ તમને. શું વાત છે દર્શક મિત્રો, જે સુરતનો ટેસ્ટ છે અમદાવાદમાં લાયા છે, તો તમે ના રહી જજો, તો આવી જજો, તો આપણે તો ટ્રાય કરીએ તો બને રહેજો. પણ જો તમે ચેનલ પર નવા હોય અને સુરતનો જે ટેસ્ટ છે ટ્રાય કરવા માંગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને બને એટલું શેર કરો કે આ ટેસ્ટ બધા માણે. તો ચાલો મિત્રો, ટાઈમ થઈ ગયો છે જમવાનો. તો રજવાડી ઢોસાનો ઓનર અહીંની જે મોસ્ટ ટ્રેન્ડિંગ ત્રણ વસ્તુ, ઢોસા, ભાજી પાઉં, પુલાવ, ત્રણે વસ્તુ આપણને આપી દીધી છે. તો આપણે તમને બતાવીએ, સૌ પ્રથમ તો આ બતાવીએ, તમે પુલાવ જોઈ શકો, અંદર તમે ઇન્ગ્રીડિયન્ટ જોઈ શકો, વટાણા નાખેલા છે, ફૂલ્લી વેજીસ નાખેલા છે. બીજી વાત એ કે આપણે મેજોરિટી પુલાવ ખાતા હોય તો દહીં જોડે ખાતા હોય છે, આ સુરતમાં સ્પેશિયલી આ ચટણી જોડે આપે છે. તમે તરી જોઈ શકો, તેલની તરી જોઈ શકો જોડે, આના જોડે ટેસ્ટ એમનું કહેવું છે કે એનો ટેસ્ટ અલગ આવશે. જોડે આ તમે તમે જોઈ શકો, ડબ્બો ભરીને સલાડ આપે છે. તમે જેટલું મોજ કરો ને બીજી વખત માંગો ને તોય આપશે. હવે વાત કરીએ ભાજીની, એકદમ લીલી ભાજી છે, અંદર ફૂલ્લી વેજીસ છે, લીલોતરી કહેવાય ને, ફૂલ્લી નાખેલી છે. મેજોરિટી પાઉં આપણે મોટા પાઉં હોય છે, અહીંયા પટ્ટી પાઉં છે, એટલે સુરતમાં સ્પેશિયલી પટ્ટી જ પાઉં ખાતા હોય છે. હવે ઢોસાની વાત કરીએ તો ગોટાળો આપેલો છે, ત્રણેય વસ્તુ આપણને યુનિક આપી દીધી છે. તો આપણે ટ્રાય કરીએ અને કેવું છે. તો સૌ પ્રથમ તો આપણે ભાજી તમે જોઈ શકો, મોજ પડી જાવ, પાઉં એકદમ સોફ્ટ છે. મોજ પડીએ અને મોજ કરીએ, હેડો ખૂબ જ સરસ ટેસ્ટ છે. આપણે તો રિકમેન્ડ કરીશું, એક વખત ટ્રાય કરો, ખૂબ જ અલગ અલગ ટેસ્ટ છે, યુનિક છે. અહીંયા જે ભાજી હોય છે એના કરતાં ટેસ્ટ અલગ છે. જે લીલોતરી અંદર જે નાખેલી છે એનો ટેસ્ટ ખૂબ જ યુનિક આવે છે. હવે પુલાવ આપણે ટ્રાય કરીએ જોડે ચટણી જોડે. એમનું કહેવાનું એમ છે કે ચટણી નાખો ને એટલે કે સોને પે સુહાગા થઈ જાય. તો ટ્રાય તો કરીએ કેવું લાગે છે. એ વાત સાચી છે, આપણને તો ખૂબ જ મજા પડી, ખૂબ જ એન્જોય કરીશું વિડીયો પતે એટલે આ બધું ઉલાડવાના જ છે. લોકેશન ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું, મેજોરિટી તમે પબ્લિક જોઈ શકો છો, ફૂલ થઈ ગઈ છે. તો તમારા માટે નવું લોકેશન ગોતીએ, મળીએ આપણે નવી જગ્યાએ નવા ટેસ્ટ સાથે. ચાલો.